પહેલા જેવું અત્યારે નથી રહ્યો, અત્યારે નથી. પહેલા બહુ આમ એકબીજાને જોઈને માણસ ખુશ થતા, બહુ ખુશ થતા એકબીજાને જોતા. દિવાળી આવતી એટલે 15-15 દિવસ પહેલા બધા તૈયારી કરતા, લગ્ન હોય તો મહિના પહેલી તૈયારીઓ ચાલતી. અમદાવાદમાં તો અમે છાણા વીણવા જતા હતા પારકા ગામમાં, અને એ રીતે જીવન જીવ્યા છે. પણ અત્યારે એવું એવી રીતે કોઈ ના જીવે. નમસ્કાર દોસ્તો, જય શ્રી કૃષ્ણ. અત્યારે હું આવી ગયો છું અહીંયા ઓઢવ વિસ્તારમાં. અહીંયા એક અમારા માતાજી છે, બા છે, એ જૂના જમાનાના છે. આજે અમે એમની જોડે વાતો કરીશું અને જાણીશું કે જૂનો જમાનો સારો હતો યા નવો જમાનો સારો છે. તો આ છે આપણા બા. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ મજામાં. કેવા તબિયત પાણી આપણા? સારા છે. અચ્છા, આજનો આપણો જે વિષય છે એ છે ઓલ્ડ જમાનો જૂનો જમાનો સારો હતો યા નવો જમાનો સારો હતો. અત્યારે સારું છે, આપણે જમાના પ્રમાણે રહેવું જોઈએ. પહેલા વિચારો બધા જૂના કાઢી નાખવા જોઈએ. બધા છોકરાને અનુકૂળ થઈને આપણે રહેવું જોઈએ. મોંઘવારી વધી ગઈ છે, ભાગમ ભાગ વધી ગયા, ગાડી ઘોડા. એ જે તમારો જમાનો હતો ત્યારે ઊંટ ગાડી બેલગાડી ચાલતી હતી, ત્યારે શાંતિ હતી થોડી. શાંતિ. અત્યારે જીવન બધું રઘવાયું છે. અત્યારે મોહ માયા જે મોબાઈલ આવી ગયો. પેલા ટેલિફોન હતો તો થોડો ઇંતજાર રહેતો, પેલા એકબીજા જોડે વાત કરતા હતા, મા બાપ જોડે, છોકરાઓ જોડે. અત્યારે કોઈ ટાઈમ જ નથી. ટાઈમ નવરા પડ્યા, મોબાઈલ લઈને બેસી જાય. મોબાઈલ લઈને મમ્મી પપ્પા જમ કરે, છોકરાઓ અત્યારે બધા પોતપોતાની રીતે જીવતા હોય. બિલકુલ. બસ નવરા પડ્યા નથી, મોબાઈલ લઈને બેઠા નથી, કોઈ જોડે વાતચીત કરવાની. બસ અત્યારે એનો જવાનો છો. બોલો, તમે જયારે જવાન યુવાન હતા તો એ ટાઈમે જે સગવડ હતી, જે ચૂલા ઉપર જમવાનું બનાવતા, અત્યારે ફેસિલિટી ઇન્ડિયન અને પેલો બાટલા આવી ગયા છે, અને બાટલામાં ખાય છે પછી એમને પાછા બાટલા પણ ચડે છે, બરોબર ને? તો એ જૂના જમાનાને કંઈક યાદો શેર કરશો અમારા વ્યુઅર્સ સાથે, કંઈક યાદો જૂની. જૂના જમાના અમે રસોઈ કરતા હતા ચૂલા ઉપર. હવે અત્યારે તો કોઈને એવું બધું ફાવે નહીં. એ વખત તકલીફ હતી શરૂઆતમાં, તો અમે છાણા વીણવા જતા હતા પારકા ગામમાં, અને એ રીતે જીવન જીવ્યા છે. પણ અત્યારે એવું એવી રીતે કોઈ ના જીવે. અત્યારે એટલી સગવડ થઈ ગઈ છે, આપણે જે બહુ છે એમને કહીએ તોય પણ એમને તો એટલી ફેસિલિટી મળી ગઈ, તોય પણ એ થાકી જાય. થાકી જાય મેડમ. હા, અમે એટલું કામ કરતા હતા, કોઈ દિવસ માથું ના દુખતું. કોઈ દિવસ માથું ના દુખતું. એવી રીતે શરીર સારું રહેતું હતું કામ કરવા. બિલકુલ. અત્યારે કામ બધું ઓછું થઈ ગયું એટલે બધા રોગો વધી ગયા. રોગો વધી ગયા. બિલકુલ. તો બાએ કીધું એ બહુ સરસ મજાની વાત હતી. અને તમે જોતા છો હું ઘણા બધા વિડીયોની અંદર વાતો કરું છું, મને બુજુર્ગ લોકો મળે છે, મને બહુ સારું લાગે છે. કેમ કે એમની પાસેથી મને ઘણું બધું શીખવા મળે છે. અને હું ક્યારેક એવું ફીલ કરું છું હું પોતે કે હું પણ એ જૂના જમાને આવીને જતો રહ્યો હતો તો સારો હતો, પણ હું અત્યારનો જે જમાનો જીવી રહ્યો છું, ક્લિયર બોલું છું, મારે ઘણા બધા વિડીયો મૂકવું છું તમને કે અત્યારનો જે જમાનો છે એમાં પૈસા 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 બધું, પૈસા બસ, બીજો કંઈ નહીં દેખાય લોકોને, બસ પૈસા. અને પૈસા જ બધું નહીં હોતું દોસ્તો, જીવન છે મનુષ્ય જન્મ પ્રેમ ભાવ. અને એ પોઈન્ટ પર હું વાત કરીશ કે પ્રેમ ભાવ અત્યારે વધારે છે, પહેલાં તમારા ટાઈમે વધારે? પહેલાં સારું હતું, અત્યારે તો કોઈ ટાઈમ જ નથી ને એકબીજાની લાગણી દર્શાવવા માટે. સૌથી પહેલા તો જય શ્રી કૃષ્ણ બા. કેમ છો? તબિયત પાણી તમારી સારી ને? તો બા, આપણો ટોપિક એ જ છે જે પેલા બા જોડે આપણે વાત કરી કે ભાઈ જૂનો જમાનો અને નવો જમાનો, તમારા હિસાબે કયો, મતલબ અત્યારનો જમાનો સારો છે યા જૂનો જમાનો સારો? અને પહેલા બહુ સારા હતો. પહેલાનો જમાનો, પહેલાની યાદો અત્યારે બહુ યાદ આવે છે. પહેલા અમે બહુ મજા કરતા, પહેલા જેવું અત્યારે નથી રહ્યો. અત્યારે નથી. પહેલા બહુ આમ એકબીજાને જોઈને માણસ ખુશ થતા, બહુ ખુશ થતા એકબીજાને જોતા. દિવાળી આવતી એટલે 15-15 દિવસ પહેલા બધા તૈયારી કરતા, લગ્ન હોય તો મહિના પહેલી તૈયારીઓ ચાલતી. અત્યારે તો એક જ દિવસમાં બધું પૂરું થઈ જાય છે. બિલકુલ બિલકુલ. અત્યારે કોઈ પણ તહેવાર આવે તો ખબર જ નહીં પડે ક્યારે દિવાળી આવે ને ક્યારે હોળી આવે, ખબર નહીં પડતી. પહેલા દિવાળી આવતી એટલે બધા આજુબાજુ વાળા ઘેર જતા, આડોશી પાડોશી ને ઘેર જતા, બધા સંબંધી ને ઘેર જતા. હવે તો એવું છે કે બધા ફરવા નીકળી જાય છે એટલે કોઈની જોડે મળવાનું કે બીજું કશું રહ્યું જ નથી હવે. બિલકુલ બિલકુલ બિલકુલ. અને તમારો એક વિડીયો મેં પણ જોયો છે અંકલજીની, તમારી જે યાત્રા હતી પેલો માનસરોવર કૈલાસવાડી, એમાં મેં સીડી જોઈ હતી. મને આપણા મિત્ર છે દેવભાઈ બતાવી હતી, દેવેન્દ્રભાઈએ, દેવેન્દ્રભાઈ જય શ્રી કૃષ્ણ. તો દેવેન્દ્રભાઈએ મને સીડી બતાવી છે અંકલજી તમારી. તો એ યાત્રાના કંઈક યાદગાર પલો અમારે વિશે શેર કરશો, કેવી રીતે એ યાત્રા તમારી એ જમાનામાં? હા, અમે એ ટાઈમે માનસરોવર યાત્રાએ ગયા હતા એટલે
એમ રસ્તામાં બહુ એમ તકલીફ પડે છે, એટલે કોઈને શ્વાસની તકલીફ હોય તો શ્વાસ ચડી જાય છે, માથામાં દુખાવો થાય છે, એટલે એવી બધી ઘણી બધી તકલીફો થતી હોય છે. પણ પછી કોઈને શ્વાસ વાળાની તકલીફ હોય બીજા હોય તો એ ના જઈ શકે એમ. અમે હું એમને એવું જ કહેતી કે આપણે તો નીકળ્યા, પણ કોઈને શ્વાસની તકલીફ હોય તો એ લોકોને આપણે ના જ પાડી દેવાનું કે તમે એ જગ્યાએ નહીં જતા. બિલકુલ બિલકુલ. અચ્છા, અનુપમા જુઓ છો તમે? અનુપમા નહીં જોતા, અનુપમા નહીં જોતા. અચ્છા, આજકાલની જે બહુઓ છે એ સાસનો સન્માન નહીં કરતી, એને શું કહેવા માગો છો તમે? દીકરીને જેમ રાખે તો પછી વહુ પણ દીકરીને જેમ રહે એવું છે. આપણે સાસુ ને સ્વભાવ સુધારી દેવો જોઈએ, જમાના લાયક ચાલવું જોઈએ, તો બધું સારું થઈ જાય એવું છે. અને તો આપણે સહન કરવું પડે, કઈક ગલતી થઈ જાય વહુ ની તો પછી એને પાછા આપણે ટોકીએ તો ડાબેલી વડાપાવ પીઝા નો જમાનો આવ્યો છે, તો તમને અત્યારના જમાના જે ખાવાનું છે જંક ફૂડ એ સારું લાગે? પેલા વાળો સારો, બાજરી નો રોટલો વગેરે? મને પેલા વાળો બહુ સારો. પેલા અમારે, હું ગામ માં રહેતી હતી તો અમારે છે ને ગાય હતી, તો ગાય દોવાનું, પછી છાણા કરવા ટીપવાનું, પછી છાસ વલોવાનું, એનું માખણ કાઢવાનું, એનો ઘી બનાવવાનું. પહેલાં જેવો ઘી અત્યારે રહ્યો જ નહીં. પહેલાં તો ઘી બનાવતા ઘેર તો ચાર ઘેર ખુશબુ જતી અમારે, એટલે બહુ મજા હતી. ને કામ કરીને આવતા પાણી, ત્રણ વાગે ઉઠીને પાણી ભરવા જતા અમે હેડપંપ ઉપર. ત્રણ વાગે ઉઠીને પાણી ભરવા? હા, રાતના. એટલે પાણીની રાજસ્થાનમાં બહુ તંગી છે, તો ત્યાં અમે હેડપંપથી પાણી લાવતા, તો ત્રણ વાગે ઉઠીને પાણી ભરવા જતા, અને પછી તળાવે કપડાં ધોવા જતા, અને એટલે બહુ મજા આવતી. પછી આવીને જમતા ને તો ત્યારે અમને રોટલી બહુ સારી લાગતી એમ, મકાઈના રોટલા અને એવું બધું ખાતા અમે. અત્યારે તો પહેલા બે ખાતા હતા, અત્યારે તો અડધું નહીં ભાગતું એવું થઈ ગયું છે. અત્યારે અમે જોવું જોઈએ તો બધું મિલાવટી આવી ગયું છે, બધું વેણસેલ વાળું વગેરે, બરોબર. તો તમે જોયું દર્શક લોકો, આ અમારા બંને ભાવ છે હતા અહીંયા, અમારા મિત્ર છે દેવેન્દ્રભાઈ, એમને ત્યાં મળ્યા હતા. એમની સાથે મેં એક મસ્ત ટોપિક પર વાત કરી કે જૂનો જમાનો વેઝ નવો જમાનો. તમને કેવું લાગ્યું આ વિડીયો, તમે લોકો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો, બરાબર ને. મળતા રહીશું આવા જ નવા નવા મજેદાર વિડીયો સાથે, અને એક સોશિયલ મેસેજ દેતા રહીશું. તમારા મતે કેટલા લોકોએ જૂનો જમાનો જોયો છે એ પણ મને કોમેન્ટ કરીને જણાવજો, તો તમારો જમાનો કેવો હતો. મળીશું દોસ્તો નવો વિડીયો સાથે. અત્યારે લેવું છું એક અલ્પ વિરામ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.